ઓલપાડ તાલુકાના હતીસા ગામે ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ ચોર ઉભા ડાંગરના તૈયાર પાકની 70થી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરતા અન્ય ખેડૂતો ફફડી ઉઠ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલા પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈક લોક અમુક ભાગ કાપીને લઈ ગયો હતો. હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડીને સોંદલખારા દૂધ મંડળીના ગોડાઉન સામે 5 વીંઘાનું ખેતર આવેલું છે. આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાની શરૂઆત થઈ છે, જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો. ગત રવિવારે વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ ચોર ઇસમ ઘૂસી જઈ વચ્ચેના ભાગમાંથી 70થી વધુ ખામણીઓ કાપીને લઈ ગયા છે, જેથી તેમના મુખે આવેલો કોળિયો છીણવાતા તેમને રોડ પર આવેલા સોંદલખારા દૂધ મંડળીના ગોડાઉન ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો, પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમને નિષ્ફળતા મળી હતી, જેથી વિપુલભાઈએ રવિવારે બપોર બાદ ઓલપાલ પોલીસ મથકમાં પહોંચી અરજી આપી હતી. મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને. અડધી ગુણ જેટલું ભાત થાય છે, એમાં મારો 500 રૂપિયાનો ભાવ ગણે તો 1500 રૂપિયાનું ભાત થાય. કાપી ગયું છે કોઈ? હા, ચોરી સમ કોઈ કાપી ગયું છે. ક્યારે ઘટના બની? સાંજના 5 વાગે શનિવારે. અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં.